सब्सक्राइब करो आ चैनल ने। બોમ્બ વિસ્ફોટ, 10 ઘાયલ, ઈદ નવરાત્રી પૂર્વે આતંક, અમદાવાદમાંથી 17 બોમ્બ મળ્યા. અરે રે, અલ્યા એ આમ તાકી તાકીને મારી સામે શું જુઓ છો? અરે કાકા, તમને નથી જોતા, જોવા જેવું તો કંઈક પાછળ છે. હે, ધૂળ પડી તમારી જવાનીમાં. અલ્યા, તમારી માસીને જોવાનું છોડીને તમારા ગામની ફિકર કરો. આ નોરતામાં તો ગામે ગામ બોમ્બ ધડાકા કરવાની ધમકી મળી છે. લો વાંચો. હું જમાનો આવ્યો છે. જમાનો બદલાઈ ગયો, પણ આ ડોહા ડગરા હજુ સુધી એવા ને એવા ડરપોક જ રહ્યા. અરે યાર, ગામડામાં કોણ ભૂતભાઈ બોમ્બ ફોડવાનો? ચંદન, આજે તો તું બોમ્બ ફોડી જ નાખ. એટલે એટલે એમ કે આજે કઈશ કાલે કઈશ, એમ કરતા કરતા 3 વર્ષ નીકળી ગયા. જો આજે નોરતાની પહેલી રાત છે. આજે જાનકીને તારા અહીંયાની વાત મોઢા મોઢ કહી દે અને કરી નાખ ધડાકો. અરે કમલા, તું જોજે તો ખરા, આજે પહેલા નોરતાની રાતે જાનકીને એવી રાસે રમાડીશ કે આવતા વર્ષે એ તમારા બધાની ભાવી બનીને રમશે. ભાઈઓ અને બહેનો, આ ગામના મુખી તરીકે હું ગુજરાતના પ્રખ્યાત ગાયક રણછોડ વાગડિયા અને આપ સૌ ગ્રામજનોનું સ્વાગત કરું છું. બસ, માં મેલડી રાજી થઈને રજા આપે તો રાસ અને ગરબાનો કાર્યક્રમ શરૂ કરીએ. હે માં મેલડી, તું રાજી થઈને રજા આપે તો તારી આ નોરતાની રાતને રાસ ગરબાની રમઝટથી વધાવી લઈએ. લાય માં, આ 22 નું વેણ લાય. અરે માં, આ તો વધાવો થઈ ગયો. અરે 22 નું વેણ આલે તો હું માનું કે તે રજા આપી. માં માં મેલેડી ની કુવાસી જાનકી હજુ ક્યાં આવી છે કે માં રજા આપે? તે જોને એનો જોડીદાર ચંદન પણ ક્યારનો ઊંચો નીચો થાય છે. એ ઊંચો થાય કે નીચો થાય, કશું વળવાનું નથી. જાનકી ની હાજરી વિના માં મેલેડી ના દેવળે કશું કામ થયું નથી અને થવાનું એ નથી. મેલડી, ધન્ય છે તને અને આ તારી કુવાસીને. અરે 22 નું વેણ દઈ દીધું, હવે ઉતાર સોળે કળાએ. જય માં મેલડી. મરડા વાળે માં મમતાળે, મેલડી માં છે પરચાળે. મા
હંસાબેન, તમારો છોકરો તો ગાંડો છે, એ પોતે મરશે, બીજાને મારશે. અરે ગાંડો ગાંડો તો એ મારો એકનો એક દીકરો છે, છોડી દો મને, છોડી દો મને. ચંદન જા જલ્દી લાલાને બચાવ, જોઈ શું રહ્યો છે, જા જલ્દી. અરે મારે એને શું લેવા દેવો, એને બચાવવા જતા બોમ્બ ફૂટે તો મારા ચિત્ર ઉડી જાય. ઠીક છે તો હું જાઉં છું. એ જાનકી ગાંડી થઈ ગઈ કે શું? છોડ મને. ઓર્ડર કરી લો બધાને. ઓ સાહેબ, ઓ સાહેબ, મારા લાલાને બચાવી લો સાહેબ. બેન, અમે પ્રયત્ન કરીએ છીએ, પણ આ કામ માટેની સ્પેશિયલ પોલીસ છે બોમ્બ સ્ક્વોડ, એને અમે જાણ કરી દીધી છે અને તે લોકો આવતા જ હશે. ચાલો, કમોન કમોન આ તરફ. સાહેબ, પણ ત્યાં સુધી મારો બોમ્બ લાલા. લે બેટા ચોકલેટ આપું, ઢીંગલો આપી દે મને. છોડી દે બેટા, છોડી દે ડેડી બેર, છોડી દે. લે બીજી ચોકલેટ આપું. લે આ લે બીજી આપું. અરે કોઈ જઈને બચાવો મારા લાલાને. લે લે બેટા, લે ફેંકતો નહીં લાલા. હે માં મેલડી, આજે તારું આંગણું એક માસૂમના લોહીથી રંગાશે માં, તો તારા દેવળને, તારા દેવળને કલંક લાગશે માં. મરદની મરદાનગી અને ઠાકોરની જનતા હું ધાવણ લાજો મુખી બાપા. વાહ, શું નામ છે તારું? વિક્રમ, વિક્રમ ઠાકોર. ક્યાંથી આવે છે? ફતેપુરાથી. દર વર્ષે પહેલા નોટે ચાલતા માં મેલડીના દર્શન કરવા આવું છું. તો રોકાઈ જા આજની રાત, માના રાસ ગરબાની મોજ માણ અને સવારે ચા પાણી કરીને જજે. હંસલી
લાગે ઝીણી ઝાંઝરિયું ને કંકુ પગલા થાય આહા કંકુ પગલા થાય મેલડી રૂપે વ્યાપી માડી નમખંડે પૂજા ચંદન, કાલે તો તું બહુ મોટી મોટી ફેંકતો હતો ને, આજે કેમ મૂંગો થઈ ગયો? હે જયને, ઓલા વિક્રમે એક જ રાતમાં અને 3 વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું. બાકી એ ગાતો તો જોરદાર, હા, રમઝટ બોલાવી દીધી. એ જગા, એ વિક્રમ તારો કે સગો થાય છે કે એના આટલા વખાણ કરે છે? અરે તમે બધા મારા ભાઈ બન છો કે દુશ્મન? હા આવ્યો તારો દુશ્મન, જે કેવું હોય ને તે એને કે. એ વિક્રમ અહીં આવ, જો તું બહાદુર હોય ને તો તારા ઘરનો આજ પછી આ ગામમાં આવતો નહીં, અને હા જાનકી સામે તો નજર પણ ના નાખતો. કેમ કેમ શું? એ અમારી ભાભી બનવાની છે. તે હું ક્યાં કહું છું કે એ મારી ભાભી બનવાની છે, ભાભી તો એ તમારી જ બનશે. ચલ બહુ વાયડો નહીં થાય, નહીં તો દઈશ એક અવળાથની. મને અવળાથની દેવામાં તારી 32 બાર ના નીકળી જાય. એ ટપોરી આવે તો મા મેલીના દર્શન કરવા, પણ તે મને છંછેડ્યો છે ને એટલે તને પડકાર કરીને જાઉં છું કે જાનકીને આ બધાય તો ઠીક, પણ તારી પણ ભાભી ના બનાવ ને તો હું ઠાકોરનો દીકરો નહીં. દાદીમા, કાલે તમે મંદિર નહોતા આવ્યા ને, ત્યાં તો બોમ્બ ફૂટ્યો હતો. હે? હા, પણ માતાજીની દયાથી ફતેપુરાના એક જુવાને બધાને બચાવી લીધા. એમ? અને પછી તો એ જુવાને રાસની એવી રમઝટ બોલાવી કે વાત ન પૂછો. એમ? હા, નણંદબા, આ નોરતામાં એ જેટલા ગરબા રમવા હોય એટલા રમી લ્યો, આવતા નોરતે તો કોણ જાણે પરણીને ક્યાંય દૂર મલકમાં જશો. એ ચંદાબહુ, આ જાનકી મારી દીકરી છે, મારી. એની માના ગુજરી ગયા પછી હું જ એની માં છું. હા, અને તને ખબર છે દીકરા, મારી જાનકીનું સાસરું તો હું હવે નજીકમાં જ શોધવાની છું. હા, કે જેથી જ્યારે એનું મોં જોવાની ઈચ્છા થાય ત્યારે જલ્દી હું જોઈ શકું. અરે બા, મેં મારી દીકરીને ગામડામાં છાણવાસી દૂ કરવા આટલી બધી નથી ભણાવી, મારે તો એને અમેરિકા પરણાવી છે. કોક એના રહી આતે. ના હો દાદીમા, હું તમને બધાને છોડીને એટલે બધે દૂર ક્યાંય નથી જવાની. અરે બેટા, અમેરિકા ક્યાં દૂર છે, આ વિમાનમાં બેઠા ને ફર ઉડ્યા એટલે અમેરિકા સીધા સેટ. હે, આ માન સાથે મહેસાણા જઈએ ને એટલું જ નજીક કહેવાય. હા, અને તમને લોકોને શું ખબર પડે કે અમેરિકા શું છે? વાહ વાહ અમેરિકા વાહ. અરે અમેરિકા તો સ્વર્ગ છે, સ્વર્ગ. ત્યાંનો 1 રૂપિયો એટલે એના 50 રૂપિયા, અને માણસ દીઠ 2 તો મોટરો, અને ત્યાં તો કચરો વાળવા વાળા મોટર લઈને આવે. બા, મેં તો ફતેપુરાના ગોરમારનને કહી જ રાખ્યું છે કે આ માળીની મહેર થાય અને નોરતા પૂરા થાય એટલે આના સગપણ નક્કી જ કરી નાખવાના, સમજીને. કરણભાઈ, તમે તો કઈ બોલો,
તમે બાપુને સમજાવો ને. બેન, બાપુજી પેલા જનક પટેલ ની બેન ના લગ્ન માં આણંદ ગયા હતા ને, અરે ત્યાં પેલા અમેરિકા વાળાઓની જાન જોઈને એટલા અંજાઈ ગયા કે હવે એમને અમેરિકા કે એનઆરઆઈ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. હવે શું કરવું? આ બાપુના મગજમાંથી અમેરિકાનું ભૂત કઈ રીતે કાઢવું? કહું છું, વિક્રમ કાલ સાંજનો માં મેલડીના દર્શને ગયો છે, હજુ સુધી આવ્યો નથી. મને તો ચિંતા થાય છે બેન. એટલે જ કહું છું કે મારા ભાણાના જટ લગ્ન કરાવી દો, એટલે રાતે ટાઈમ સર ઘેર આવજો. હા કેમ ખરડો બનાવી લાવ. શંકરલાલ, તમારો આ ભાણો જો તમારા રવાડે ચડ્યો ને તો તો થઈ રહ્યા એના લગ્ન. સારું, હવે બહુ થયું, આ મારા ભાઈને મેળા મારવાનું રહેવા દો. વિક્રમ, રાત ક્યાં રોકાઈ ગયો તો? માં ગયો તો તો દર્શન કરવા, પણ ઘરમાં રમઝટ એવી જામી ગઈ કે રાત ક્યાં વીતી ગઈ ખબર ના પડી. અને હવે થાય છે કે નવે નવ નોરતા ત્યાં જ રમવા જાઓ. જાનકી, જાનકી મારે તને એક વાત કરવી છે. હા હા બોલ. તું પેલા વિક્રમ સાથે ભલે આખી રાત રાસે રમી, પણ તો એનાથી બહુ અંજાય ના જતી. એ છોકરો મને બહુ સારો નથી લાગતો. એ વાત છોડ, અત્યારે હું એક બીજી ચિંતામાં છું. શું? શાની ચિંતા છે? મારા બાપુ મને પરણાવીને અમેરિકા મોકલી દેવા માંગે છે, પણ મારે પરદેશ જવું નથી. તો ના પાડ દે ને તારા બાપુને. અરે મેં તો ના પાડી, પણ એમના મગજમાં એનઆરઆઈ નું ભૂત ભરાયેલું છે. તું મનાવી જો ને. અરે તારી વાત નથી માનતા તો મારી વાત ક્યાંથી માનશે? એમને હું મનાવી લઉં તો? વિક્રમ, તમે અહીં? હા, સારું થયું તમે અહીં જ મળી ગયા. મારી એક તકલીફ મેં બધું સાંભળી લીધું છે. તમારી તકલીફ હું દૂર કરી દઉં તો? તો તો તમે કહેશો એ કરવા હું તૈયાર છું. એમ? હા, પણ અમુક વાત કોઈની હાજરીમાં ના કરાય. તમે અહીં જ ઉભા રહેજો તો આવો મારી સાથે. આ તમે એનઆરએ કહો છો એ પેલા લંડન ના અમેરિકાથી આવી છે જ ને? હા એ જ. મારા બાપુ એ લોકોના સૂટ બૂટ રૂપિયા અને ગાડીથી એવા તો અંજાઈ ગયા છે કે વાત જ ના પૂછ. જાનકી કેટલી વાર છે? પહેલા તો તમે આને કહી દો કે વચ્ચે ડિસ્ટર્બ ના કરે, મારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. ચંદન, વચ્ચે બૂમો ના પાડ, શાંતિ રાખ. હા હવે બોલો, તમારે શું કરવું છે? મારા બાપુને આ અમેરિકા અને એનઆરઆઈ માટે કાયમી નફરત થઈ જાય એવું કંઈ કરવું છે. તો થઈ જશે? હે હા, પણ તમારા ઘર. અરે જાનકી, બહુ વાર થઈ. ચંદન, તારે જવું હોય તો જા, મારે વાર લાગશે. હા તો શું કહેતા હતા તમે? તમારા ઘરમાં અંગ્રેજો કોને કોને આવડે છે? મારા સિવાય કોઈને નહીં. હાશ, ઠીક છે, આમ આવો. પણ આ વાત નહીં, આપણા બે સિવાય કોઈ ત્રીજાને ખબર ના પડવી જોઈએ, સમજ્યા? સારું. પ્રોમિસ? પ્રોમિસ. તો પછી હું જે કોઈ બધું કરવું પડશે. અમેરિકા. વિકી ક્લિન્ટન, આવો આવો આવો. બા ચંદા હો, મૂર્તિ આવી ગયો અમેરિકાનો.
कुर्सी लाओ, कुर्सी लाओ, गोल मिठाई लाओ, मिठाई लाओ, जल्दी आओ, हाँ जल्दी जल्दी। पधारो पधारो विकी कुमार, पधारो बिराजो। आप पण बिराजा ने? अरे अरे खुर्शी बाजू में छे। खबर छे खबर छे, पण आई लाइक इंडियन पलाठी। ते તમે મુરતિયાના બાપા છો? નો નો ડોશીમા, ધીસ ડોશા ઇઝ માય સેક્રેટરી। સેક્રેટરી? હા, સેક્રેટરી ને જાપાન માં સેક્રેટરી કહે છે। હું સાહેબ નો સેક્રેટરી સેમ સંગ। ઠીક, સેમ સંગ। તે હે ભાઈ, તમાર વતન કયું અને અટલ? મા રેવા દો રેવા દો, તમને નહીં ફાવે, આ તો અમેરિકા નો મુરતિયો છે, હું વાત કરું છું। વિકી કુમાર, તમારો ધંધો કયો અમેરિકામાં? ધંધો? વોટ ધંધો? બિઝનેસ, બિઝનેસ। યા યા બિઝનેસ। સેમસંગ? યસ સર। આઈ એમ કિટી ફેક્ટરી। 10 25 49 50 50 50 50 50 50 બા 50 ફેક્ટરી। એકલા અમેરિકામાં 50 ફેક્ટરી? નોટ એકલા અમેરિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, પાકિસ્તાન, દ્વારકા, ડંડુકા, ભિલોડા, ચિલોડા, નવડા એન્ડ ડભોડા। ડભોડામાં ફેક્ટરી? ઓહ યસ યસ, આ ઇન્ડિયાની ફેક્ટરી, અહીંના નોકરો માટે। વન ઇન્ડિયન નોકર, વન ફેક્ટરી। બા, નોકર માટે ફેક્ટરી, તો પત્ની માટે તો? બસ વિકી કુમાર, હવે અમારે તમને કાંઈ પૂછવું નથી, લ્યો મોડું મીઠું કરો। નો નો, રસ્તામાં ભૂખ લાગીંગ તો ફાફડા જાપટીંગ। ફાફડા? યસ સાહેબ, ને ફાફડા બહુ ભાવિંગ, એટલે ચાલુ પ્લેન માં સ્પેશિયલ ફાફડા બનાવડાવિંગ, અને પાયલોટ પણ અમારી સાથે બેસીને ફાફડા જાપટિંગ જાપટિંગ એન્ડ જાપટિંગ। આ મમૂલો તમારી ખાંસી, પાણી પાણી નથી। અરે જાનકી, પાણી લાવ, ઝાટ પાણી લાવ। પાણી? તમે તો લોચા માર્યા લોચા, બાપુને નફરત પેદા કરાવવાની છે। આઈ એમ ભૂલી ગયા, જલ્દી કંઈક કરો। વિકી કુમાર, વિકી કુમાર, આ તો હમણાં સારું થઈ જાય, આ તો જરા વધારે ફાફડા ખાઈંગ ને એટલે પેટમાં ગરબડ થઈંગ। વિકી કુમાર, હવે આઈ એમ એક છેલ્લી વાત પૂછીંગ। ઓ મારો દિયર, હજુ કેટલું પૂછીંગ? વિકી કુમાર, તમે અમેરિકામાં કેટલા રૂપિયા ભેગા કરી? સેમસંગ? યસ સર, આ બાજુ જોઈ। હા હા સાહેબ, હા સાહેબ। આ ઘરના સર્વન્ટો મને કેમ આટલું બધું પૂછપરછ કરીંગ? સર્વન્ટો? સર્વન્ટો એટલે નોકરો? નોકર? યસ આઈ એમ નોકરો ને નાઈ, કન્યાને મળવા આવી। ક્યાં છે કન્યા? કક, કન્યા તો હમણાં આપને પાણી આપીને ગઈ। વાત? એ કન્યા એવી દેશી, એના કરતા તો મારા ઘરની નોકરાની ફટકા જેવી છે, અને તું મને એવી કન્યા ભટકારી? બન નો, આઈ એમ નોટ શેટરાઈંગ। એટલે દીકરા, હવે તું મૂંગો મત, આને તો હું જડબા તોડ જવાબ આપીંગ। બોલ ગાટ પીટિયા, કેવી કન્યા જોઈંગ? આઈ એમ દોસ્તો જોડે નો વાત કરીંગ, સમજાય? હવે તું છોડી, આજે આ બાળો મને પેખડે ભરાવીંગ। હેડ ડોસી મારા રો યા ડોલા, તું મને ડોસી કઈંગ? હા, તું વચમાં કેમ ડબ ડબ કરીંગ? ડબ ડબ કરીંગ, હરી હતર વાર કરીંગ, કારણ કે હું કન્યાની દાદી થઈ। તો જો હમારા સાહેબ ને આવી કન્યા પસંદ પાડીંગ। હે સર્વન, તું પણ ફોટા જોઈંગ?
વિકી કુમાર સેમસંગ યા શાર્પ આવા અભણ લોકો જો શું માથાકૂટ કરીંગ મારું માથું દુખીંગ ડ્રિંક્સ લાઈંગ હા સાહેબ હે ડો સહી ઝટપટ ગ્લાસ લાઈંગ મારા સાહેબ પહેલા બારું પીંગ પછી આગળ વાત કરીંગ તારી જાતનો અંગ્રેજ મારું આગળ વાત નહીં કરી વાત પૂરી થઈ હવે તો કામ શરૂ કરી તો અમે જાઈંગ એમ કોરે કોરા થોડા જાઈંગ હવે તો મારા હાથે પ્રસાદ ખાઈ કા દીકરા જી હજુય અમેરિકન મૂર્તિયા જોઈંગ ના બા મારા તો બધા નશા ઉતરી જાય અલ્યા વિક્રમ આ મારો તો બૈડો લાલ થઈ ગયો એટલે દુખાવાથી ઊંઘ નથી આવતી પણ તું શીને ઉજાગરા કરે છે ભાઈ મામા મારા ઉજાગરા તો ત્યારે જ બંધ થશે જ્યારે મારું માગું તમે નાખી આવશો માગું ક્યાં આજે ગયા તા ત્યાં જ ત્યાં જ ના નાના ભાણા ના માણ માણ એકવાર ઘાટ તરી હવે ગામમાં તારું તો શું મારું પણ ગોઠવાતું હોય ને તો એ ગામમાં પગ નહીં મેલું ડોશિયા બહુ ધોયો બાપા હવે ગામમાં ના જવાય ના જવાય મારો રોયો ડોહલો મારી પાસે દારૂનો ગ્લાસ મંગાવતો તો કેવો ઉભી પૂછડીએ બગાડ્યો એને અરે દાદી માં તમે તો બરાબર પાઠ ભણાવ્યો હવે ફરી ક્યારે બાપુ અમેરિકાના મૂર્તિયાનું નામ જ નહીં લે બેટાલી જાનકી હા બેટા હવે તારા માટે 32 લક્ષણો મૂર્તિઓ શોધવાની જવાબદારી મારી તારી દાદીની જોજે ને પછી તારા બાપુને ખબર પડી જશે હા તે હે દાદી માં આ 32 લક્ષણો પુરુષ કેવો હોય 32 લક્ષણો પુરુષ શુરવીર અને ભરદુક વંજન હોય ચતુર અને બુદ્ધિશાળી પણ હોય આવા તો કેટલાય ગુણોનો ભંડાર હોય ત્યારે 32 લક્ષણો પુરુષ કહેવાય અને તારા માટે બેટા તારી આ દાદીએ આખી જિંદગી ભગવાન ભોળાનાથને બિલીપત્ર ચડાવ્યા છે તું જોજે ને તારા માટેનો 32 લક્ષણો મૃત્યુ ભગવાન ભોળાનાથ જ શોધી આપશે હા દાદી માં શિવરાત્રી તો બહુ મજા પડી ગઈ ને પેલા ભરતી આવે તો ભાવ કેવી રીતે કેવા ગાના કાઢ્યા તને એ જાનકી તું જોજે ને તારા માટેનો 32 લક્ષણો મૃત્યુ ભગવાન ભોળાનાથ જ શોધી આપશે હા એ જાનકી આમ ગુરી ગુરી ને શું જુએ છે આમ આવ લાગે છે તને આ તો ભોળાનાથ ની પ્રસાદ કહેવાય લે હજુ એક ગ્લાસ મળશે અરે જોઈએ એટલા મળશે જાનકી બહુ ના પીશ આ તો ભાંગનો નશો છે ચડી જશે ખબર છે હવે આ તો મરદ માણસ ને પીવાની ચીજ છે તારું કામ નહીં જા જા એ જાનકી આજે તું એક વાતનો ફેસલો કરી જ નાખો છે હા હા બોલ કરી નાખીએ મારું બેટું હમણાં તો હિંમત આવી હતી જોવા જઈ મામા
મેં હમણાં તમને જે વાત કરી હતી ને એ આને કહી દો ને તો ફેસલો થઈ જાય. ના ના બોણા, આ વાત તો તારે જ કહેવી પડે. આપણે કોણ? હમ, ક્ષત્રિય ઠાકોર. હમ, કહી દો. સારું તાણ. એ વિક્રમ, આ મામા ભાણો શું ગુસપુસ કરી રહ્યા છો? હમ, કાકા ને આ તો મારા મામા ક્યાંના કે કરે છે. કેક લેબોડી ખાઓ તો દિલની વાત બહાર આવી જાય. નક્કી આ મારો બેટો તે દાડાની જેમ મારો બેડો લાલ કરાવશે. હાજુ બસ. એ વિક્રમ, મને લેબોડી ખવડાવ ને એટલે મારા દિલની વાત બહાર આવી જાય. ઠીક છે મામા. હજી એક ગ્લાસ રોકવો પડશે. મામા. એ મામા, મારો બેટો જોઈ ગયો મને. લેબોડી નું કે ફરી જા. એ મામા, મારે લેબોડી ખાવી છે.
બાજુ મોમાં લે બોળી ખવરા ભોરી શંકરિયા મોમાં લે બોળી ખવરા ભોરી એ વિક્રમ તે દાડે તેને મામાએ જબરી ફેકમ ફેક કરી અમે ફેકમ ફેક કરી અને તારી દાદીએ ધોકાવારી કરી અરે મામા મામા ઉભી પૂછડીયા ભાગી ભાઈ જે થયું એ બહુ સારું થયું તે મને બચાવી લીધી હા હા બચાવી તો લીધી પણ મને એક વાતનું બહુ દુઃખ થાય છે કઈ વાતનું મેં અમેરિકન મૂરતિયાનું નાટક કરી તારા બાપુને છેતર્યા એ સાંગ ન કર્યું જો માતાને કદી ના છેતરાય અરે એમાં તારે કેમ દુઃખ લગાડવાનું હોય તેં તો બધું મારા કહેવાથી કર્યું તું અને તેં જો આમ ના કર્યું હોત તો મારા માવતર મને પરદેશ પરણાવી દેત એ જાનકી એક વાત કહું હા હા બોલ બિંદાસ જો આજે બહુ સારો દિવસ છે આપણે તારા બાપુને બધી જ વાત સાથે સાથે જણાવી દઈએ કે આપણે બંને એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ કેમ અમેરિકન મૂર્તિઓ બની અને મારી આંખમાં ધૂળ નાખનાર નાટકિયા તારે મારો જમાઈ બનવું છે કેમ બાપુ હું ચૂપ રહે લાડકોડથી ઉછેરેલી ભણાવી ગણાવીને મોટી કરેલી મારી એકની એક દીકરીને તારા જેવા બહુ રૂપિયા જોડે હું પરણાવું તારી હેસિયત શું છે હેસિયત કોઈના કપાળે નથી લખેલી હોતી વડી સંસ્કાર અને શૂરવીરતાની સમય આવી જ ખબર પડે શું સંસ્કાર છે તારા એક આબરૂદાર બાપની દીકરીને ભાંગ પીવડાવી એ સંસ્કાર છે તારા એ શૂરવીરતા છે તારી અરે ગામમાં તને ઓળખે છે કોણ આખું ગામ ઓળખે છે પ્રતાપજી મુખી બાપા તમે ઓળખો છો બહુ રૂપિયાને હા આ બહુ રૂપી નથી બહાદુર છે બહાદુર તે દિવસે આ વિક્રમ ના હોત ને તો પહેલા નોર્તે માં મેલડીને આંગણે 50 માણસોની લાશો ઢળી ગઈ હોત પોતાના પ્રાણની પરવા કર્યા વિના બોમ્બનો ઘા કરી દેનાર જે યુવાનની વાત કરી હતી ને તે બીજું કોઈ નહીં આ વિક્રમ જ છે અને પ્રતાપ કાકા આ વિક્રમે જ મારા દીકરાને બચાવ્યો હતો જાનકીની જગ્યાએ જો મારી દીકરી હોય ને તો હું કોઈને પૂછવા પણ ન જાઉં અરે મુરત પણ ન જોવડાઉં અને હમણાં જ હું એનો હસ્ત મેળાપ વિક્રમ સાથે કરાવી દઉં વિક્રમ શું થયું કઈ નહીં બાપુ આ તો હું મામા આ બેટા બોલ ને શું થયું બાપુ અરે બળદેવજી આ તારો દીકરો છે હા પણ તારી પાસે આ તારા ભાઈબંધના ઘરે આવવાની નવરાશ જ ક્યાં છે કે તો મારા દીકરાને ઓળખે પણ વાત શું છે હવે કાંઈ નથી ભાઈબંધ સારું થયું તું સમયસર આવી ગયો ને બધી ચોખવટ થઈ ગઈ નહીતર વગર ભાગે ભાંગરો વટાઈ જાત પણ બળદેવજી હવે તો તારે ને ભાભીએ સગપણની ચૂંદડી લઈને મારે ઘેર આવવાનું છે હા સગપણની ચૂંદડી હા વિક્રમ તમે મુજાસો નહીં બનેવી લાલ મારો આ ભાણો અને તમારા ભાઈબંધની દીકરી જાનકી એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે માત્ર તમારી મંજૂરીની જ રાહ જોવાય છે કેમ દાદીમાં ભાઈ છોકરા છોકરી રાજી તો ક્યા કરીંગા માજી વર અને કન્યા બંનેના પક્ષ તરફથી હું મંજૂરી આપું છું અમને બધાને આ સમાન મંજૂર છે મંજૂર છે મંજૂર છે મંજૂર છે ને લે ભાઈ બન આજથી તું મારો વેવાય થઈ ગયો હે મોડું મીઠું કરો બેસો બા એવા આશીર્વાદ આપો કે બધું રંગે ચંગે પાર પડે ને વર વધુની જોડી અમર રહે મારા આશીર્વાદ તો હંમેશા છે જ સવિતા વેવાણ આપણામાં કોઈ પણ શુભ કામ કરતા પહેલા કુળદેવીને માથું નમાવવાનો રિવાજ છે અમારા કુળદેવી છે એક રાજસ્થાન છે જોકે જાનકી અને એના ભાઈ ભાભી તો જવાના જ છે
પણ મને એમ હતું કે જો વિક્રમજી જોડે જાય તો એમને પણ માતાજીના આશીર્વાદ મળી જાય. શું કહો છો વિવેકભાઈ તમે? અરે એમાં કહેવાનું શું હોય, માતાજીનું કામ પહેલા. ભલે ને વિક્રમે રાજસ્થાન ફરતો હોય. વિક્રમજી, તમે પહેલા ક્યારેય રાજસ્થાન આવ્યા છો? ના, ગુજરાતની બહાર પહેલી વાર આવ્યો છું. જય માતાજી. આવો. ત્યાં કેમ રોકાઈ ગયા? હા આવ્યો. મને લાગ્યું છે કે આ જગ્યા પહેલા પણ મેં જોયેલી છે. એમ હમણાં તો તમે એમ કહેતા હતા કે આ જગ્યામાં હું પહેલી વાર આવ્યો છું. એ તો માતાજીના સ્થાનક બધે સરખા હોય ને એટલે એવું લાગે. હા ચાલો ચાલો, આપણે જલ્દી ચાલો. ચાલો ચાલો. વિક્રમજી, ચલો બજાર માં આટો મારીએ. અહીંયા ની જલેબી બહુ વખણાય છે. પેલા જમનાદાસ ની જલેબી? અરે વાહ, તમને કેવી રીતે ખબર પડી? હા ખબર નહીં પણ. મોટા ભાઈ ભાભી તમે જઈ આવો, તમને તો ખબર જ છે ને જલેબી મને જરાય ભાવતી નથી. હા તમે જઈ આવો. સારું સારું, લો આ કેમેરા. ચાલ ચંદા. જાનકી, આપણે ત્યાં જઈને ફોટા પાડીએ. ચાલ ચાલ. અત્તર લે લ્યો, અત્તર લે લ્યો, ખુશબુરી બહાર લે લ્યો, જુહી લે લ્યો, ચમેલી લે લ્યો. બોલો ભાઈ સા. એ ભાઈ ગુલાબ કા અત્તર દો ના. ગુલાબ રો? પર ભાઈ સા 10 રૂપિયા લાગસી. લ્યો 10 રૂપિયા લો બાયા. માતા રાણી આપ દો ને આ રોજીવાન ગુલાબરી ખુશબુરી જો રાખે. અત્તર લે લ્યો, અત્તર લે લ્યો. વિક્રમ ચાલ પેલા હું તારો ફોટો પાડું. સારું લે. હાલો એક કામ કર, પેલા અહીંયા આવી જા. હજુ ઉપર ત્યાં ત્યાં. વિક્રમ હજુ થોડો આમ ખસ ને, પેલું ખંડેર દેખાય. બસ ઠીક છે. અરે જુઓ જુઓ વિક્રમ, જરા સંભાળીને. આ બધા વહેમ છે વહેમ, થોડી અશક્તિ હોય તો ચક્કર આવી જાય. અને હું આ બધી કોઈ વાતોમાં માનતો નથી. બે ચાર દિવસ ચોખ્ખા ઘીનો શીરો ખવડાવો તો શક્તિ આવી જશે. જો જાનકી, તું જરાય ચિંતા ના કરતી, આ તો મુસાફરીના થાકની અસર છે. બે ચાર દિવસ આરામ કરી લે, પછી આપણે રવિવારે મળીશું. હ જાનકી બેટા, હવે કેમ છે તને? ઠીક છે દાદીમાં. શું થયું હતું દાદીમાં? મને આછું પાતળું યાદ છે, હું વિક્રમના ફોટા પાડતી હતી ને ત્યાં મેં વિક્રમ પાસે એક આકૃતિ ઊભેલી જોઈ. બસ પછી મને કઈ યાદ નથી. આકૃતિ?
જાનકી કેમ કઈ બોલતી નથી? શું વિચારમાં પડી ગઈ છે? વિક્રમ, જ્યારથી આપણે રાજસ્થાન ગયા ત્યારથી કોણ જાણે મને એક બીક પેસી ગઈ છે, અને આ ડરમાં ને ડરમાં મને કઈ થઈ ગયું તો? અરે જાનકી, આવી વાત કેમ કરે છે? તને મારા પર ભરોસો નથી? મેં તને મારા દિલમાં વસાવી છે ગાંડી, તને કઈ નહીં થવા દઉં, મારા પ્રાણ કરતા પણ વધારે ચાહી છે તને, મારી પ્રીત ઢાળ બનીને તારી રક્ષા કરશે. Oh, oh, oh.
તારી આંખોમાં બસ પ્રીત જ દેખાય છે, માત્ર પ્રીત, જન્મો જન્મની પ્રીત નહીં. મને તો તારી આંખોમાં જન્મ જન્મ માટે એક થઈ જવાની અધીરાઈ દેખાય છે. અને એ દિવસ પણ ક્યાં દૂર છે, આ વસંત પંચમી તો મુહૂર્ત છે. એક વાત કહું, હજુ તો આપણા હરવા ફરવાના દિવસો છે. આપણે હમણાં લગ્ન કરવાને બદલે 4-6 મહિના પછી કરીએ તો? બાપ રે, 4-6 મહિના? મને ખબર છે તું મને તડપાવા આવી વાત કરે છે, ખરું ને? પણ જાનકી, તારા વગર એક એક દિવસ એક એક વર્ષનો લાગે છે, અને અને તું 4-6 મહિનાની વાત કરે છે. તારે મારી નાખો છે મને? નહીં વિક્રમ, આજ પછી ક્યારેય મરવાની વાત નહીં કરતો, ક્યારેય નહીં કરતો. તો પછી જે દિવસનું મુહૂર્ત કઢાવ્યું છે એ દિવસે હું જાન જોડીને આવીશ. સોળે શણગાર સજીને તૈયાર રહેજે. આ ઘર ચોળામાં તો જાનકીબેન એવા રૂપાળા લાગશે કે વાત ન પૂછો. અરે ચંદા બહુ, જાનકી જ્યારે આ દાગીના પહેરી અને માંડવામાં આવશે ને, ત્યારે સ્વર્ગની અપ્સરા ધરતી પર ઉતરી હોય એવું લાગશે. અરે જોજો તો ખરા, વિક્રમ કુમારે એની આગળ ઝાંખા પડી જશે. કેમ ખરું ને જાનકી? જાનકી બેટા, જાનકી, જાનકી બેન, જાનકી, જાનકી, જાનકી બેન, જાનકી બેટા, જાનકી, જો મારી દીકરીને. જય માતાજી. આને તો વડગાડ ભારે લાગે છે. ચાલ બેઠી થઈ જા, ચાલ ઉભી થઈ જા, બોલ કોણ છે તું અને ક્યાંથી આવી છે? પહેલા જલેબી ખવડાવ, મને બહુ ભાવે છે. તું માંગી છે તને મળશે, પણ પહેલા એ કે તું કોણ છે અને ક્યાંથી આવી છે? મારી પાસે જવાબ માંગે તું કોણ? હટી જા મારા રસ્તામાંથી. અરે હટવું તો તારે પડશે. હા બોલ, બોલ, બોલે છે કે નહીં કે પછી? હું
દીકરી ક્યાંય બારગામ ગઈ હતી? હા ભુવા બાપા, ગયા અઠવાડિયે કુળદેવી ના દર્શન કરવા રાજસ્થાન ગઈ હતી. હા, હું ત્યાંથી જ આવી છું. એને વાણી ને ત્યાં જ મૂકી આવવી પડશે. પકડો એને, પકડો. ચિંતા કરવાની કઈ જરૂર નથી, અત્યારે એ જાનકીના શરીરમાંથી નીકળી આમાં બંધાઈ ગઈ છે. તમે બધા ચાલો મારી સાથે. જુઓ બા, આ શ્રીફળની ચોકી મેં બાંધી દીધી છે. જ્યાં સુધી આ ચોકી છે ત્યાં સુધી પ્રેત કે આત્મા કોઈ અહીંથી અંદર પ્રવેશ નહીં કરી શકે. પણ બને તો લગન પહેલા જાનકીને આ ઘરની બહાર ન જવા દેતા. ભલે બુવાજી. આ વાળેલું મારે રાજસ્થાન અત્યારે જ મૂકવા જવું પડશે. હા હા બુવા બાપા, તમે અત્યારે જ ઉપડો અને લ્યો. હા, ખર્ચાની ચિંતા ના કરશો. જય માતાજી. જય માતાજી. બધા મારી વાત ધ્યાનથી સાંભળી લો. આ વાતની જાણ કોઈને ન થવી જોઈએ, ખુદ જાનકીને પણ નહીં. દીકરીને વળગાડ છે આ વાતની, જો બધાને ખબર પડી ગઈ તો એનું સગપણ તૂટતા વાર નહીં લાગે, અને પછી સમાજમાં જાનકીનો કોઈ હાથ નહીં ચાલે. સમજાને? ભુવાજી, આજે તો ઘણા હેરાન થઈ ગયા. રસ્તામાં ત્રણ ત્રણ વાર ગાડી બગડી. ધાના, જે વસ્તુ વાળીને આપણે મૂકવા આવ્યા છીએ ને એ ઘણી ભારે છે. તું અગરબત્તી લેતો આય. ના, માંડ માંડ ગાડી અહીં સુધી લાયા છીએ, હવે આજની રાત અહીં રોકાવું જ પડશે. બાલજી ભુવા, રોકાવું જરૂરી છે. હા ધના, છૂટકો જ નથી. જાગતા રહીજો, જાગતા રહીજો. એ ભાયા, એ બિન મોસમ બિજલી ભાયા, યા તો રોજ કો હો ગયો હે. 25 વર્ષાસુ રોજ રાત માં વીજળી ચમકે હે. સબ એસી બાતા કરે હે, કિસી કી ભૂતક્તિ આત્મા કિંડરે ભી શરીર મે ઘુસ જાવે હે. કોઈ નુકસાન નહીં કરે હે, પણ રોયા કરે હે. જાગતા રહ્યો, જાગતા રહો. તો કોઈ નહી, આવાજ
આવી ગઈ દીકરી. હા માં, દીકરી ક્યાં સુધી આમ ભટકતી રહીશ? મારે હવે ભટકવું નહીં પડે માં. મેં મારા રાજને જોઈ લીધો છે. એ અહીં રાજસ્થાન આવ્યો તો એનો બીજો જન્મ થઈ ચૂક્યો છે માં. એનું નામ વિક્રમ છે. દીકરી તું એને મળી? મળી પણ ના મળી શકી. મારું દુર્ભાગ્ય તો જો માં, આટલા વર્ષે મારા રાજને જોયા પછી પણ હું પ્રગટ થઈને મારી ઓળખાણ ના આપી શકી. કારણ કે રાજ ભૂત પ્રેત પ્રેતાત્મા કશામાં માનતો નથી. અને માં, મારો રાજ એકલો નહોતો. એની સાથે એના નામની ચૂંદડી ઓઢનાર પણ હતી. એટલે કોઈ બીજી છોકરી? હા માં, એ છોકરીના લગ્ન મારા રાજ સાથે થવાના છે. એ લગ્ન અટકાવવા હું છેક ગુજરાત ગઈ અને એ છોકરીના શરીરમાં પ્રવેશ કરીને મેં લગ્ન ન થવા દેવા બહુ પ્રયત્નો કર્યા. પણ ઝાંઝવાના જગ ક્યારેય પી શકાતા નથી બેટા. અરે રાજ તને ઓળખી જાય અને તું એના લગ્ન ન થવા દે તો અમે શું બેટા? પ્રીતના આવેશમાં તું એ ભૂલી જાય છે કે તું એક પ્રેત છે બેટા. હું પ્રેત છું તો શું થઈ ગયું માં? આ રોટલા મારું ભોજન નથી તે જાણવા છતાં તું 25-25 વર્ષથી મારા માટે રોટલા ઘડે છે ને? એક જનિતાની લાગણી જેમ તને 25 વર્ષથી મારી સાથે જકડી રાખી છે એ જ રીતે હું મારા રાજ સાથે જન્મો જન્મની પ્રીતના થાતડે બંધાયેલી છું માં. રાજ મારો છે ને મારો જ રહેશે. અને મારા માર્ગમાં જે કોઈ કાંટા પાથરશે એને હું ક્યારેય માફ નહીં કરું. બુઆજી આ શું થયું? ભલા હું તને નહોતો કહેતો કે જે ઉતાર વાળીને આપણે મૂકવા આવ્યા હતા એ બહુ ભારે છે. આ એનો વળતો ઘા છે. કારણ કે હું એના માર્ગનો કાંટો છું ને એટલે. અરે જલ્દી કરો, પેલી બાજુ લઈ જાઓ. બાપા ગોર બાપા ઉતાવળ રાખો. બસ હવે ખેતર પાર દાદાનું સ્થાપન બાકી રહ્યું છે. અરે એક બે સ્થાપન રહી જશે તો વાંધો નહીં, પણ મુહૂર્ત સાચવી લો. તમે જ તો હમણાં કહ્યું તું કે હવે પછીના બે સળંગ ચોઘડિયા અશુભ છે, ઉતાવળ રાખો ને. દીપુ ખેડીમાં ઘી નાખ અને થોડી ઝડપ વધાર. અલ્યા ગોરધનિયા તારું કામ પત્યું નથી હજી, ઝડપ કર. જાન ક્યારની ઉતારેથી નીકળી ગઈ છે. સારું બા. અને એ ઉભો રે, પેલા શ્રીફળને અડતો નહીં. ભલે જો 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 એને હાચવ. કન્યા પધરાવો સાવધાન. સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્રશ્રવાઃ, સ્વસ્તિ ના પૂખા વિશ્વવેદાઃ. ફેરા ફરવા માટે વરકન્યા હવે ઉભા થઈ જાઓ.
चार फेरा फरवानी शुरुआत करो। आ प्रथम फेरो धर्म नो फेरो छे। एमा पति आगळ रहे छे। संसारमां रहीने पति जे जे कार्य करे छे एनुं अर्धुं फळ पत्नीने प्राप्त थाय छे। आ बीजो फेरो अर्थनो એટલે કે લક્ષ્મીનો ફેરો છે। સંસારમાં રહીને કમાણી કરીને પત્ની અને કુટુંબની તમામ ઈચ્છા પૂરી કરવાની ફરજ પતિની છે। આ ફેરામાં પણ પતિ આગળ રહે છે। આ ત્રીજો ફેરો એ કામનો છે। કુટુંબનો વંશ પિતાના નામથી ઓળખાય છે। સંસારની મર્યાદામાં રહી વંશ વૃદ્ધિ કરવાનું કર્તવ્ય પુરુષનું છે, માટે આ ફેરામાં પણ પતિ જ આગળ રહે છે। હવે આ ચોથો અને અંતિમ ફેરો છે। ધર્મ, અર્થ અને કામમાં પતિના પગલે પગલે ચાલનારી પત્ની આ ચોથા એટલે કે મોક્ષના ફેરામાં આગળ રહે છે। આવો, પતિના લાંબા આયુષ્ય માટે વિવિધ વ્રત અને કઠિન તપ કરનારી દરેક પત્નીની એકમાત્ર ઈચ્છા સંખામાં સિંદૂર અને મંગળસૂત્ર સાથે આ સંસારની વિદાય લેવાની હોય છે, જેથી એ અંતિમ સમયે પણ અખંડ સૌભાગ્યવતી કહેવાય। એટલે જ શાસ્ત્રો કહે છે આ મોક્ષના ફેરામાં પત્ની આગળ રહે છે। જો હું ભાભી, વિક્રમભાઈને હેરાન ન કરતા આરામ કરવા દેજો। આજ ઘડીની તો મેં વર્ષો સુધી રાહ જોઈ છે રાજ, બસ આજ રીતે મારી જિંદગીમાં તારી પ્રીતના ફૂલ મહેકતા રાખજે। આ ફૂલો તો કાલે કરમાઈ જશે, પણ મારી પ્રીતના ફૂલો ક્યારે ની કરમાઈ રાજ? આટલી બધી અધીરતા કે મારું નામ પણ બદલી કાઢ્યું? અધીરતા નહીં, તડપ દેહ અને પ્રાણથી તારી સાથે એક બની જવા હું બહુ તડપી છું। આજે વિરાની તમામ વેદનાનો અંત આવી જશે। વર્ષો સુધી જેની રાહ જોઈ છે એ રાત આજ આવી છે। આજ ક્ષણે સમાઈ જવું છે તારામાં। એક ક્ષણ હવે દૂર નથી રહી જાનકી, બસ છેડા છેડીની વિધિ પતી જાય એટલે તું અને હું, એટલે રિવાજ પ્રમાણે આપણી કુળદેવના મંદિરમાં જઈ છેડાછેડીની વિધિ અત્યારે જ પતાવી પડશે। બધા વાટ જોઈને ઊભા છે, જલ્દી આવજે જાનકી। હું તારી જાનકી નથી રાજ, તારી મમતા છું। મમતા તારી જન્મો જન્મની પ્રીત। શું થયું? માથું બહુ દુખે છે, હું અહીંયા જ ઉભા ઉભા દર્શન કરી લઉં તો
નહીં ચાલે? ના ચાલે, વિધિ માટે વર અને વહુએ બંને અંદર જવું પડે. એકવાર માને પગે લાગ અને માથું નમાવ એટલે મટી જશે બધું. ચાલ. માતાજી તમારી જોડી અખંડ રાખે. રાજ, તારી સાથે ચાર ફેરા ફર્યા પછી પણ મારે તો દૂર ઉભા ઉભા આંસુ સારવાના રહ્યા. છ છ જન્મ પછી પણ મારા હાથમાં નથી તારા નામની ચૂડી, કે નથી કપાળે તારા નામનો ચાંદલો. રાજ, હું આજે પણ અધૂરી સ્ત્રી છું. વાહ, ફતેપુરાથી ફોન હતો કે કુળદેવીથી પાછા વળતા જાનકીની તબિયત બગડી છે. પ્રતાપ, સાચું કહું, લગ્નના દાડે જ બુવાજીની ચોકી તૂટી ને, ત્યારથી જ મને તો ડર લાગતો હતો અને એટલે જ મેં કરણને વાલજી ભુવાને ત્યાં તેડી લાવવા મોકલ્યો છે. દાદીમા, વાલજી ભુવાની આશા હવે છોડી દો. કેમ? એ રાજસ્થાન વાળવા ગયા હતા ત્યાં એમને લોહીની ઉલટી થઈને બીમાર પડી ગયા છે. ભાનસાન પણ ગુમાવી બેઠા છે ને કોઈને ઓળખતા પણ નથી. હે ભગવાન, હવે શું કરીશું? બા, પેલા ગંગાફોઈ કાલે વાત કરતા હતા કે આનંદ આશ્રમે કોઈક સાધુ આવ્યા છે. કહેવાય છે કે એ સાધુ બહુ મોટા વિદ્વાન અને જાણકાર છે. આપણે જાનકીબેનને ત્યાં લઈ જઈએ તો? હા ચંદાબો, કોઈક તો ઉપાય કરવો જ પડશે. લે આ ગોળી લે, થોડી શક્તિ આવશે. બહુ ચિંતા છે મારી. ચિંતા તો હોય જ ને. તું મારી પત્ની જ નહીં, મારી પ્રીત પણ છે. અરે જાનકી વહુ, જુઓ તો ખરા કોણ આવ્યું છે. હા બા. આવી ક્યાં મારા દુશ્મન? કેમ છો, મજામાં ને? હા, હું તો મજામાં છું, પણ આ જાનકી મજામાં નથી. અરે એટલે તો સમાચાર મળતાની સાથે આવી ગયા. શું થયું દીકરી? અરે પણ મને કઈ નથી થયું બા. તમે જ આને સમજાવો ને. આ ગોળી લેવાનું કીધું તો મને ઊંધી વાતે ચડાવી દીધો અને દવાઈ પીતી નથી. અને એટલે જ તો દીકરા હું એને તેડવા આવી છું. જોઉં છું કેવી દવા નથી પીતી તે. મારે નથી જવું, હવે તમે જ કંઈક સમજાવો વિક્રમકુમાર. જાનકી, જઈ આવ, બે ચાર દિવસની તો વાત છે. જો તને મારા સમજે. ચાલુ બીથા, ચાલ આવજો વિક્રમજી. જય માતાજી. જાનકીના શરીર વગર મારા રાજને હું સ્પર્શ પણ નથી કરી શકતી. દાદીમા, આપણે અહીંયા કેમ આવ્યા છે? બેટા, તારી તબિયત સારી નથી ને, એટલે મહારાજશ્રીના આશીર્વાદ લેવા આવ્યા છે. પ્રણામ ગુરુદેવ. પ્રણામ મહારાજશ્રી. કલ્યાણ હો. બાપજી, અમારા દીકરાની દીકરી છે જાનકી, એનો ક્યાંક કુંડાળામાં પગ પડી ગયો છે. એને વળગાડ છે. વળગાડ? મને? દીકરી, હમણાં તું ચૂપ રહે, પછી હું તને બધું જ કહું છું. બાપજી, મારી દીકરી પર દયા કરીને કંઈક રસ્તો દેખાડો. માઈ, તમારી દીકરી પાછળ કોઈ સ્ત્રી પ્રેત પડ્યું છે. હા બાપજી. એ પ્રેત તમારી દીકરીના શરીરમાં પ્રવેશીને એના પતિ સાથે ચાર ફેરા ફરી ચૂક્યું છે. વર્ણ્યાની પહેલી રાત્રે જો આ લોકો કુળદેવીએ છેડાછેડી છોડવા ન ગયા હોત તો પતિ પત્નીએ સંસાર સુખ માણી લીધું હોત. શરીરમાં પ્રેતનો વાસ હોય અને ગર્ભ રહી જાય તો સાત જન્મ સુધી પ્રેત પીછો નથી છોડતું. બાપજી,
મારી ગાય જેવી દીકરીની જિંદગી ધૂળ ધાણી થઈ જશે. સાસરિયા અને સમાજને સુખેથી જીવવા નહીં દે. કઈક રસ્તો દેખાડો, કઈક રસ્તો દેખાડો. રસ્તો છે પણ કઠિન છે. હું આ એક દોરો આપું છું. આ સામાન્ય દોરો નથી, એમાં મારા તમામ મંત્રોનું બળ છે. અને જ્યાં સુધી આ દોરો દીકરીના ગળામાં રહેશે ત્યાં સુધી એ પ્રેત એના શરીરમાં પ્રવેશી નહીં શકે. હા બાપજી. લો આ દોરો. પણ ધ્યાન રહે, જ્યાં સુધી આ દોરો દીકરીના શરીર પર છે ત્યાં સુધી બંને પતિ પત્ની સંસાર નહીં માંડી શકે. નાનીમા, હું તને હાથ જોડું છું, દીકરી વચ્ચે ના બોલ. બાપજી, હું એના વતી ખાતરી આપું છું, એ બધી શરતો પાળશે. અને હા, આમાં જો ભૂલ થઈ તો આ દોરામાં રહેલા મંત્રોનું તમામ બળ ચાલ્યું જશે. ભલે બાપજી, આપનો ખૂબ ખૂબ આભાર. કલ્યાણ ભવ. દાદીમા, તમે બધું જાણતા હતા તો મારાથી છુપાવી શા માટે? મને જો જાણ કરી હોત તો હું વિક્રમને અંધારામાં ન રાખત. લગ્ન પહેલા હું એને બધી જ હકીકત જણાવી દેત. બહુ મોટી ભૂલ થઈ ગઈ દાદીમા, બહુ જ મોટી. પણ આજે હું વિક્રમને બધી જ હકીકત જણાવી દઈશ. દીકરી, તારે તારા વિક્રમને હંમેશ માટે ગુમાવી દેવો છે? જે થવું હોય થાય દાદીમા, પણ આ હકીકત હું વિક્રમથી નહીં છુપાવી શકું. છુપાવી જ પડશે બેટા. જાનકી, તને તારા પતિથી દૂર રાખવાનું અમને પણ નથી ગમતું, પણ બેટા તારા શરીરમાં પ્રેત છે એ જો કાયમ રહી જશે તો તારો પતિ તારો નહીં, એ પ્રેતનો થઈ જશે. જાનકી, આ શરત ખૂબ આકરી છે પણ પાળ્યા વિના છૂટકો નથી. આ તારા અને વિક્રમના હિતમાં છે દીકરા, અને જો તે કંઈ પણ વિક્રમને કહ્યું છે તો તને તારા વિક્રમના સપ છે. પણ દાદી, હું કેવી રીતે સમજાવું? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દીકરા. આવો. આ તો 15 દિવસ દવા લેવાની વાત સાંભળી એટલે ચિંતા થઈ. શું કીધું ડોક્ટરે? કંઈ નહીં, ખાસ કંઈ નહીં. આ મારા રોયા ડોક્ટરો એવા જ છે, અશક્તિ અશક્તિ કહીને દવા દીધે રાખે છે. પણ સારું થયું તમે આવી ગયા. આ જાનકી દીકરી ઘરમાં મૂંઝાતી હતી. જાઓ, તમે બંને જણા બહાર ફરી આવો એટલે એનું મન હળવું થાય. સારું બા, ચાલ જાનકી. જા. એ ભગવાન, આ 1.25 મહિનો હેમ કેમ નીકળી જાય તો ગંગા નાયા. વિક્રમ, આ ઘર નથી. તો શું થયું? કોઈ જોઈ જશે તો? જોવા દેને, હું તારો પતિ છું. વિક્રમ, કોઈ આવતું હોય એમ લાગે છે. કોઈ નથી, તારો ભ્રમ છે. ભ્રમ નહીં, હકીકત છે રાજ. તારી સાથે આ મિલન તો આજે હું માણીશ રાજ. જાનકી, આજે જો તું મને દૂર રાખીશ તો તને ઉપાડીને સીધી જ મારા ઘરે લઈ જઈશ. પછી ભલે રોજ દવા લેવા અહીં આવવું પડે. વિક્રમ, તમને ખબર છે મને પણ તમારાથી એક ઘડીએ દૂર રહેવું નથી ગમતું. હા જાનકી, મારા પણ તારા જેવા જ હાલ છે. હું પણ તમારા વગર એક એક પળ જરૂર છું વિક્રમ. જાનકી, આજે તું મારાથી દૂર ના જતી. હું પણ તમારાથી દૂર જવા નથી માંગતી વિક્રમ. ના વિક્રમ, બસ કર. કેમ? દવા ચાલે છે ત્યાં સુધી ડોક્ટરે સંસાર સુખ માણવાની ના પાડી છે. એમ સમજો વિક્રમ કે આ આપણી પ્રીતની પરીક્ષા છે. પરીક્ષા નહીં, સજા કે જાનકી.
પ્રીતને પામી લીધા પછી પણ મિલન માટે આમ જોડતા રહેવાનું? ચોરી ચોરીને જીવવાની પીડા કોને કહેવાય એ પૂછો વર્ષોથી વહેતા મારી આંખના આંસુઓને. વર્ષોના વર્ષો વિજોગની આગમાં સળગ્યા પછી વાલમને જોયા પણ સ્પર્શ કરવાનું સુખી છીનવી લીધું આ જુલમી જગતે.
રાખે છે આજે નહીં છોડતો જોઈ લેજે તો પાઠ ભણાવો જ પડશે કા હીરો કેમ આજે મોઢું દિવેલ પીધેલા જેવું થઈ ગયું છે તારું હે મને પડકાર કરીને જાનકીને પરણીને તું તો એવું માનતો હોઈશ ને કે તે તો જંગ જીતી લીધો છે ખરું ને પણ હવે તને ખબર પડશે કે તે સામે ચાલીને તારા ગળે ઘંટી બાંધી છે એટલે એટલે તને તારા સાસરે હજી સુધી અંધારામાં જ રાખ્યો છે કે જાનકીને વળગાડ છે અરે વળગાડ વાળું બૈરું ભટકાડી દીધું છે તને ખબરદાર જો જાનકી વિશે એક પણ શબ્દ બોલે તો બહુ બહાદુર છે ને તું તો પૂછ જાનકીને જઈને કે ક્યાં ક્યાં દોરા ધાગા કરવા જાય છે અરે પૂછ તારી જાતને કે લગ્ન કર્યા પછી પણ એ તારી પત્ની બની છે ખરી કોણ જાણે ડાકણ વળગી છે કે ચુડેલ હવે વળગાડ વાળું બૈરું આ ખીરા ધૂણશે અને તું વગાડ્યા કરજે ડાકલા સાલે જુઓ છો શું છોડાવો અરે વળગાડ વાળું બૈરું ભટકાડી દીધું છે તને નહીં નહીં મારી જાનકી મારાથી કશું ના છુપાવે અને આ ભૂત પ્રેત વળગાડમાં હું માનતો નથી માનવું જ પડશે કોણ છે તું હું તારી જન્મ જન્મની પ્રીત છું રાજ મારું નામ રાજ નહીં વિક્રમ છે દુનિયા માટે વિક્રમ પણ મારી માટે તું મારો રાજ છે રાજ અહી કેમ આવી છે જાનકીને શરીરમાં પ્રવેશીને મેં તને મારી ઓળખ આપવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તને કંઈ યાદ ના આવ્યો એટલે તને બધું યાદ અપાવવા તારી સામે પ્રગટ થઈ છું અરે વળગાડ વાળું બૈરું ભટકાડી દીધું છે તને મને ખબર છે તું પેલા હરામખોર ચંદન સાથે મળેલી છે
એણે જ તને અહીં મોકલી છે. તમે બંને મળીને મારી જાનકી વિરુદ્ધ મારા અંતરમાં ઝેર ભરવા માંગો છો, જેથી હું જાનકીને તરછોડી દઉં. પણ એવું કોઈ કાર્ય નહીં થવા દઉં. મેં જાનકીને પ્રેમ કર્યો છે. પ્રેમ? પ્રેમ તો મેં કર્યો છે રાજ. છ છ જન્મ સુધી તારો પડછાયો બનીને તારી સાથે રહી છું, અને આ સાતમા જન્મે પણ જો હું તને નહીં પામી શકું તો મારે 84 લાખ જન્મ સુધી તારી વાટ જોવી પડશે. અને એટલે જ ગયા જન્મે તારાથી વિખૂટી પડેલી 25-25 વર્ષોથી પ્રેત બનીને તને શોધતી છેક રાજસ્થાનથી અહીં આવી છું. તો તું એમ સમજે છે કે આ બધું હું માની લઈશ? પુરાવા આપો પછી તો માનીશ ને. યાદ કર, રાજસ્થાનમાં જ્યારે જાનકી તારા ફોટા પાડતી હતી ત્યારે તું ખીણમાં પડતા પડતા અટકી ગયો હતો, ત્યારે મેં તારો હાથ ચાલ્યો હતો. અને આજે જ્યારે ચંદન તારા પર છેલ્લો હુમલો કરવા આવ્યો ત્યારે એને અચાનક ઉપર ખેંચી લીધો. એ પણ મેં જ કરેલું. દીકરા, દીકરા કોની સાથે વાત કરે છે તું? જાનકીને જઈને કે ક્યાં ક્યાં દોરા ધાગા કરવા જાય છે? અરે પૂછ તારી જાતને, એ લગ્ન કર્યા પછી પણ એ તારી પત્ની બની છે ખરી? 25-25 વર્ષથી પ્રેત બનીને તને શોધતી છેક રાજસ્થાનથી અહીં આવી છો. અરે પૂછ તારી જાતને, એ લગ્ન કર્યા પછી પણ એ તારી પત્ની બની છે ખરી? જાનકી, બોલ શું બીમારી છે તને? કઈ નથી, અશક્તિ છે. અશક્તિ છે કે પછી વળગાળ? કેમ ચૂપ છો બધા? જાનકી, તે મારાથી વાત છુપાવી? આ બધા તો ઠીક, તને મારા પર વિશ્વાસ નહોતો? પેલો 3% ચંદનિયો મને આખા ગામ વચ્ચે મેળું મારી ગયો કે આખું ગામ જાણે છે કે તને જન્મથી વળગાળ છે. નાના દીકરા, જન્મથી નથી. તો પછી ક્યારથી છે? બોલ જાનકી, જવાબ આપ. વિક્રમકુમાર, જાનકી બેનને દાદીબાએ જ તમારા સમ દીધેલા એટલે જ તમને કંઈ કીધું નહીં. વિક્રમ, તમે રાજસ્થાન ગયા હતા ત્યારથી તમે રાજસ્થાન ગયા હતા ત્યારથી તમે રાજસ્થાન ગયા હતા. મને લાગે છે કે આ જગ્યા પહેલાં પણ મેં જોયેલી છે. આ ફૂલો તો કાલે કરમાઈ જશે, પણ મારી પ્રીતના ફૂલો ક્યારે નહીં કરમાય. રાજ, રાજ, રાજ. દુનિયા માટે વિક્રમ, પણ મારી માટે તમારો રાજ છે. તમારો રાજ છે. તમારો રાજ છે. તમારો રાજ છે. વિક્રમ, મારી વાત તો સાંભળો. વિક્રમ, વિક્રમ, મારી વાત તો સાંભળો. વિક્રમ જી, ઉભા રહો. વિક્રમ, વિક્રમ, હું તમને બે હાથ જોડું છું. વિક્રમ જી, ઉભા રહો. વિક્રમ, હું તમને બે હાથ જોડું છું. વિક્રમ, મને માફ કરી દો. વિક્રમ, વિક્રમ, ગાડી ધીરે ચલાવો. વિક્રમ, વિક્રમ, સંભાળો. વિક્રમ, વાત તો સાંભળો. વિક્રમ, રાજ, રાજ, રાજ. Thank you.
बधाई दुकान पे काई लिखेड़ो है, जो एक बार खावे वो बार बार आवे। भाया कोई आवे के ना आवे, हूँ तो बीजी बार जरूर आवी, जरूर आवी, जरूर आवी। राज, हमारी फई साथे एक लग्न प्रसंगे मारा संबंधी ना घेर राजस्थान थी गुजरात आवी थी तारा गाम मा अपनी मुलाकात ने अब पहली तस्वीर जलेबिया तो इतनी पसंद है मैं खूब खाऊंगा। पावलो हो गया, मैंने टुकुर टुकुर देख लिया। भाग्य लागे तमने जलेबी बहु भावे छे ने लो पीछे पड़ गए मारे तो। हाँ हाँ ममता काय हो आटली उतावली उतावली क्या भागे छे? पेलो छोकरो जो ने मने ताकी ताकी ने जोई रहे हो छे। कयो छोकरो? हाँ जलेबी खाती थी ने। अरे पद्मा बेन, आप फाई भत्री जी अहीं एकला केम उभा छो? अमारी मेहमान गति शुं राजस्थान जेवी नथी? ना ना एवो कई नथी, पण सुमीर सिंह जी पेलो छोकरो कोण छे?
એ અમારા ગામનો છોકરો છે. નામ તો યુવરાજ છે, પણ છે બિચારો અનાથ. અહીં એના એક દૂરના કાકા સાથે રહે છે. પણ એવો કામગ્રો ને મહેનતું છે કે વાત ન પૂછો. ગામમાં ગમે તેના ઘેર સારો માઠો કોઈ પણ પ્રસંગ હોય, ઘરના માણસની જેમ બધું સાચવી લે છે. તમે તો અહીંયા 15 દિવસ રોકાવાના છો ને, જોજો ને તમારું મન પણ એવું જીતી લેશે કે તમને પાછા રાજસ્થાન જવાનું મન નહીં થાય. પદ્માબેન, તમે આટલા વર્ષો રાજસ્થાન રહ્યા, પણ ગુજરાતી સાવ અમારી જેવું બોલો છો. તમે તો જાણો છો ને સુંદરસિંહજી, ગુજરાતી અમને રાજસ્થાન ગયા 10-15 વર્ષ થયા, એટલે તો ગુજરાતી આવડે છે ને. અરે મારી બધી બનપણીઓ ગુજરાતી છે, એટલે જ આટલું સરસ બોલી શકો છો. કેમ યુવરાજસિંહ, આ બધી જલેબી પેલી રાજસ્થાન વાળીને ખવડાવી દીધી? પ્રથમ નજરે જોતા વેત અંતરમાં આસ જાગી છે, કહી દઉં છું નજરથી કે જીગરમાં આગ લાગી છે. ચલો આપણે પણ ફટાકડા ફોડીએ. તમે લોકો અહીંયા જ ઉભા રહો, હું અંદર જઈને ફટાકડા લઈ આવું છું. આટલા બધા ફટાકડા. ચાલો એને જરા પહેલી બાજુ ખુલ્લામાં લઈ જઈએ. ચાલો ચાલ દીકરી. અહીંયા બેસી જા, ગભરાઈશ નહીં, સારું થઈ જશે. પાણી આલે, પાણી પીલે સારું લાગશે. ધીમે ધીમે બેટા, ધીમે. બેટા કેમ છે હવે? ઠીક છે. સુમેરસિંહજી, આપ અમારી ચિંતા ના કરો, મહેમાનોને સાચવો. આને થોડું સારું લાગશે ને, એટલે અમે ત્યાં આવી જઈશું. ઠીક છે, કંઈ પણ કામ હોય તો પેલા યુવરાજ જોડે કેવડાવી દેજો. ભલે. મમતા, આજે જો તારા બાપુ અહીંયા હોત ને, તો પેલા બહાદુર છોરાને મોં માંગ્યું ઇનામ આપ્યું હોત. એમ? હા હાસ તો માંગીને તો જો,
ઇનામમાં કઈ આપવું જ હોય તો તમારી ભત્રીજીનો હાથ મને અપાવી દો. યુવરાજ! હા. તે અમારા પર મોટો ઉપકાર કર્યો છે એટલે ચેતવું છું. ફરી ક્યારેય આ વાત નહીં કરતો. મારો ભાઈ અસલ રાજસ્થાની રાજપૂત છે. એ વાત પછી કરે છે, બોલનારની જીભ પહેલા ખેંચી લે છે. એને વાતની જરા સરખી પણ ગંધ આવીને તો તારા શરીરમાં મીઠું ભરી તને જીવતો રણમાં દાટી દેશે. એ રાજસ્થાનના રાજપૂત છે તો હું એ ગુજરાતનો સલ ઠાકોર છું. મમતાને મેળવવા માટે રણમાં ડટાઈ જવું પડે કે 5-25 ને રણમાં દાટી દેવા પડે તોય હું પાછો નહીં પડું. પ્રાણની તો મને આમ પણ પરવા નથી, એ તો તમે નજરે જોયું છે. કહી દેજો તમારા ભાઈને કે હું પરણીશ તો મમતા સાથે જ. આજથી મમતા સિવાયની જગતની તમામ સ્ત્રીઓ મારા માટે મા બહેન છે. મમતા, મારું નામ યુવરાજ છે પણ તારા માટે હું રાજ છું. આ માથા ફરેલનો કંઈ ભરોસો નહીં. બહાદુર તો છે જ, જો કંઈ ન બનવાનું બની ગયું તો મારો ભાઈ એની આ દીકરી સાથે મને પણ દિવાલમાં ચણી લેશે. હવે અહીં રોકાવામાં સાર નથી. મમતા, તે મારા ઉપર કેવું જાદુ કરી દીધો. યુવરાજ, હવે તો આ ફોટો જોઈને જ મન મનાવી લેજે. એટલે? એટલે શું? આ રાજસ્થાનવાળી છોકરી અને એની ફઈને હમણાં જ બસ સ્ટેન્ડ તરફ જતા જોયા છે મેં. અરે સામાન ભૂલી તો કોની? મમતા! પેટી હું પકડી લઉં. ના ના, હું લઈ લઉં છું. આ બસની મુસાફરીમાં તો બહુ થાકી ગયા. આ શિરોહીની તલવાર છે ઠાકોરજી, જોજો ક્યાંક લોહી ન ચાખી જાય. ક્ષત્રિયોની તલવારો શોભા માટે નહીં, લોહીથી રંગાવા માટે જ ઘડાય છે રાજપૂતાણી. અત્યારે આ તલવારની ધાર હું એટલે ચકાસું છું કે આ દશેરા શસ્ત્ર પૂજન વખતે બધા ક્ષત્રિયો સામે સૂરજ ભાણની તલવારનું તેજ જરાય પણ ઝાંખું ન લાગે. બાપુજી! અરે મમતા બેટી! અરે મમતા બેટી, આવી ગઈ. અરે તમે બંને 15 દિવસ રોકાવાના હતા ને? મારે તો રોકાવું તો તારા ભાભી, પણ આ તમારી લાડકીને એના બાપુ વગર ક્યાં ફાવ્યું નહીં. બેટી, રાજપૂતની દીકરીથી ચૂંદડીનો છેડો ન સચવાતો હોય તો એણે ઊંચી હવેલીના ઉમરા બહાર પગ ન મૂકવો જોઈએ. ભાઈ, મમતા હજુ નાની છોકરી છે. છોકરી છે
પણ રાજપૂતની છોકરી છે. હવે પછી ભૂલતી નહીં કે તું સૂરજભાનની દીકરી છે. છોકરો ગુજરાતથી તારી પાછળ પાછળ છે અહીં સુધી આવ્યો છે, તો આ દશેરાના દિવસે મ્યાનમાંથી બહાર નીકળનારી તલવારો એ જ ઘડીએ ખેંચાઈ જશે અને તિલક કંકુના નહીં, તારા અને યુવરાજના લોહીના થશે. સમજી? પાગલ થઈ ગયું લાગે છે. હે ભગવાન, શું કરું? અરે સાંભળો છો, આજે મોસમની સૌથી ઠંડી રાત છે, બધા બારી બારણા બંધ રાખજો. મમતા, હા બહાર તો હાડ થઈ જાવી તેવી ઠંડી છે. આજે હું અહીંયા સુઈશ. હા સારું ફઈ, અરે તું પણ ઉડી લે. તારી યાદમાં હું ભટકું, લઈ હૈયે વિશ્વાસ, મોત સમજાવ્યો હતો ને કે તું જે ઈચ્છે છે એ કોઈ કારણે શક્ય નથી. મારે બસ એકવાર મમતાને મળવું છે, એની સાથે વાત કરવી છે. એ શક્ય નથી. તો હું દિવસ રાત ભૂખ્યો ને તરસ્યો અહીં જ ઊભો રહીશ. આટલી કડકડતી ઠંડીમાં આમ ખુલ્લામાં ઊભો રહીશ તો મરી જઈશ તું. મોત મંજૂર છે, પણ મમતાને મળ્યા વગર અહીંથી નહીં જતો. અને મમતા જ જો તને જવાનું કહેશે તો? તો એ જ ઘડીએ હું હંમેશ માટે અહીંથી ચાલ્યો જઈશ.
તને તો તાવ છે. હે ભગવાન, શું કરું હું? જો એક કામ કર, આ રસ્તે 1/2 કિલોમીટર દૂર રામજીનું મંદિર છે, તું ત્યાં ચાલ્યો જા. હું મમતાને ત્યાં મોકલું છું, પણ યાદ રાખજે આ તારી અને મમતાની છેલ્લી મુલાકાત હશે. તમારો ઉપકાર, હું જિંદગી ભર નહીં ભૂલું. બેટા આ લઈ જા, આ લે. રાજ, મને ખાતરી હતી કે તું જરૂર આવીશ. પૈયે કીધું કે તને તાવ છે, લે દવા લઈ લે. મારી આટલી બધી ચિંતા છે? તે મારો જીવ બચાવ્યો છે. માંગ માંગ છુપાઈને આવી છું, આ દવા પી લે, મારે તરત પાછા જવું છે. દવા પછી, પહેલા મને જવાબ આપ કે તું મને પ્રેમ કરી છે કે નહીં. જવાબ પૈયે આપી દીધું છે. મારે તારા મોઢેથી સાંભળવું છે. એના ભૂલ કે આ રાજસ્થાન છે. પ્રીતને ક્યારે સરહદના બંધન નથી નડતા. તું પાછો નહીં જઈ શકે. પાછા જવું હોત તો આવ્યો જ ના હોત. સામે ચાલીને મોત ના માંગ. મારી જિંદગી તું જ છે. હું જિંદગી માંગુ છું. તું મારા બાપુને ઓળખતો નથી. તારા બાપુ મારી પ્રીતને ઓળખતા નથી. હું લગ્ન કરીશ તો તારી સાથે જ. પરંપરાની દિવાલો ક્યારેય તૂટતી નથી. પ્રીતમાં તમામ દિવાલો તોડવાની તાકાત છે. એક નહીં, 100-100 તલવારો વિંઝાશે તારા પર. તું નજર સામે હોય તો મોત પણ મીઠું લાગશે. મોતની પરવા કોને છે? તમારી ઓળખાણ સદીઓ પુરાણી છે. તમે જન્મો જન્મના સાથી છો. એકબીજા માટે અવતાર ધારણ કરી તમે બંને આ સકળ સૃષ્ટિ સામે એ સાબિત કરતા રહ્યા છો કે કાળા માથાના માનવીનું શરીર છીનવી શકે છે, પણ પ્રીત ક્યારેય મરતી નથી. જ્યારે જ્યારે તમારા વચ્ચે પ્રીત જાગી છે, ત્યારે ત્યારે તમારા દરેક અવતાર તમારી નજરની સામે જીવંત થયા છે. આ તમારો 6ઠો અવતાર છે, જોઈ લો.
છે નહીં તારા સથવારે, તારા સથવારે ગાયા મેં તો ગીત, અમર રહે જન્મો જન્મની ભૂલાશે નહીં, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં,
છે નહીં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં મેં જે જોયું એ તે પણ જોયું હા રાજ હવે તો ખાતરી થઈ ને કે એક જ મુલાકાતમાં હું તારી પાછળ કેમ આટલો ગેલો થઈ ગયો હતો રાજ પાંચ પાંચ જન્મની આપણી પ્રેત આ છઠ્ઠા જન્મે પણ છીનવાય છે એ પહેલા આપણે એક થઈ જઈએ મમતા તું જો સાથ આપે તો અત્યારે તારા બાપુને મળીને તારો હાથ માંગી લઉં હા ચાલ રાજ હા તો આખરે તે તારી જીદ ના જ છોડી મેં મેં તને ચેતવ્યો તો ને કે આ તારી છેલ્લી મુલાકાત હશે પણ ફઈ હું રાજની જન્મોજન્મની પ્રેમિકા છું ભગવાન શ્રી રામે અમને બધું નજરો નજર બતાવ્યો અને અમારી પ્રીત એક બાપને જરૂર પીગાડી નાખશે એ બધું તો મેં પણ જોયું બેટા પણ કાળમેળ પથ્થરો ક્યારેય પીગળતા નથી જો કાલે દશેરા છે આપણો આખો રાજપૂત સમાજ આપણી હવેલીમાં આવશે શસ્ત્રપૂજન કરવા તારું મોં ખુલશે ને એ પહેલાં તો તારો બાપ રાજપૂતોની ઇજ્જત આબરૂ આન બાન અને શાનને ખાતર આ છોકરાના કટકે કટકા કરી નાખશે અને હવેલીની દિવાલો એના લોહીથી રંગી નાખશે જો બેટા આ વાતની કોઈને પણ ગંધ આવીને એ પહેલાં ગામ જ નહીં રાજસ્થાન છોડીને ચાલ્યો જતો એમાં જ તારું અને મમતાનું હિત છે ચાલ ચાલ મમતા રાજ રાજ ભાઈ મમતા પધારો સાહેબ પધારો જય માતાજી સુરજ ભાણસિંહ જય માતાજી આવો આવો સાહેબ જય માતાજી જય માતાજી સુરજ ભાણજી જય માતાજી જસવંતસિંહજી અરે બેટા ઉમેદ તું વિલાયતથી આવી ગયો આવ પધારો બેટા ઉમેદ તને ગયા દશેરાએ અમે યાદ કર્યો હતો અને જસવંતસિંહજી તમે તો આજે પૂરા એક વર્ષ પછી આ હવેલીએ પધાર્યા છો શું કરું જમીન જાયદાદનું કામકાજ એટલું વધી ગયું છે કે ક્યાંય જવાનો સમય જ નથી મળતો અરે જસવંતસિંહજી કામ તો બધાયને હોય છે હે ભગવાન આ મમતા ગઈ ક્યાં અરે અરે હા ક્યાં લઈ જાય છે રાજ ખબર છે જલેબી જ આપણને ભેગા કર્યા હતા એ દિવસે તો તે મને જલેબી ખવડાવી હતી આજે હું તને ખવડાવીશ અહીંની જલેબી તો ખૂબ વખણાય છે અરે ભાયા યે જમના દાસરી જલેબી ની દુકાન હૈ સારી જિંદગી મોળા સે સ્વાદ કોની જાવે યો યોદે દુકાન પે કાઈ લખેડો હે જો એક બાર ખાવે વો બાર બાર આવે યાલો ભાયા ભાયા કોઈ આવે કે ના આવે હું તો બીજી વાર જરૂર આવીશ ચાલો અરે અરે મમતા રાજ જો આ છે આપણું પ્રેમનગર પ્રેમનગર આ તો ખંડેર છે ખંડેર લોકો માટે આપણા માટે તો મહેલ છે મહેલ તો પછી આપણી સુહાગરા આ મહેલમાં જ ઉજવાશે ચાંદની રાતે એક ચાંદ આકાશમાં અને એક મારી બાહોમાં રાજ અહીં કોઈ આવી જશે જો મમતા અહીંની જાણકારી મારા કરતા તને વધારે હોય તું જ મને કોઈ એવી જગ્યા લઈ જાને જ્યાં બસ હું હોઉં તું હોય અને આપણી પ્રીતના ગીત હોય Thank you.
સુગંધ ભલે એવી વાત છે, મારા તરફથી નક્કી છે. ભાઈઓ, આજે દશેરાના શુભ દિવસે અને આપ સૌ સમાજના અગ્રણીઓની સાક્ષીએ મારા દીકરા ઉમેશસિંહનું સગપણ આજે સુરજ બાણસિંહની દીકરી મમતા જોડે અમે નક્કી કરીએ છીએ. બધાઈઓ, 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 બધાઈઓ. જસવંતસિંહ, સગપણ કરવાની ઉતાવળ ન કરશો. વાત શું છે લાખનસિંહ? સુરજ ભાણજી, વાત જાહેરમાં થાય એવી નથી. આખા સમાજને નીચા જોણું થશે. લાખનસિંહ, સમાજને નીચા જોણું થાય એવી વાત હોય તો અહીં જાહેરમાં કહી દો. સમાજ હાજર છે, અત્યારે જ એનો ઉકેલ આવી જશે. વાત સાંભળીને તમારા પગ નીચેથી ધરતી સરકી જશે જસવંતસિંહ. મેં સુરજ ભાણસિંહની દીકરીને એક અજાણ્યા પરદેશી સાથે પ્રેમના ભાગ રમતા જોઈ. લાખનસિંહ, મમતા, આપણે મળ્યાને આજે 4 દિવસ થઈ ગયા, પણ 4 ફેરા ક્યારે ફરીશું? રાજ, પ્રીતમાં આટલી સરળતાથી મિલન થઈ જતું હોત તો ક્યાંય પ્રીતના પાડ્યા ન હોત. હવે કોણ રોકશે આપણા મિલનને? આપણી પ્રીતને તડકલાની જેમ ઉડાડી દેવા બહુ ભયાનક આંધી આવી રહી છે રાજ. રાજ, આ જુલમી જગત આપણી પ્રીતની પાંખો કાપી લે એ પહેલા હજી એક રસ્તો છે. ચાલ આપણે ભાગી જઈએ. મારી પ્રીત કાયર નથી મમતા. મોતનો ડર હોત તો તને બચાવવા માટે આગમાં ઝંપલાવી ના હોત. પણ રાજ,
તું ડરીશ નહીં. જે પ્રીત આગથી ના ડરી એ આંધીથી ડરી જશે. આવા દે આંધીને. આજે જગત પણ જોઈ લે કે પ્રીતના ગીત ગાતા ઠાકોરને સમય આવે શમશેર વિજતા પણ આવડે છે. રાજસ્થાનના રાજપૂતની દીકરી પર નજર ઉઠાવનાર પરદેશી, આજે આ રણમાં તને એવું મોત મળશે કે આવનારી સદીઓ સુધી મોતના ભયથી અમારી હવેલી સામે કોઈ આંખ ઊંચી કરવાની હિંમત નહીં કરે. મોતનો ડર બતાવતા પહેલા એટલું સાંભળી લો ઠાકોર કે તમે રાજસ્થાનના રાજપૂત છો તો હું એ ગુજરાતનો ઠાકોર છું. મેં ધાર્યું હોત તો મમતાને ભગાડીને લઈ જાત, પણ હું નહોતો ઈચ્છતો કે જગત એક રાજપૂતને ભાગેડું દીકરીનો બાપ કહે. અને એટલે જ હું બધાની સામે તમારી દીકરીનો હાથ માંગુ છું. હે, છોડી દે મમતાનો હાથ. હાથ છૂટશે પણ જન્મ જન્મનો સાથ નહીં છૂટે બાપુ. મમતા બાપુ, આજ સુધી મોં નથી ખોલ્યો પણ આજ ખોલું છું. રાજપૂતી પરંપરા જો મારા રાજના પ્રાણ લઈ લેશે તો હું પણ માથા પચાડી પચાડીને મારો જીવ આપી દઈશ. કારણ કે રાજ મારો આ જન્મનો નહીં, પાછલા પાંચ પાંચ જન્મનો પ્રેમી છે. મારી આંખમાં ધૂળ નાખવાની કોશિશ ના કર છોરી. તું એમ સમજે છે કે તારી આ વાયાત વાત હું માની લઈશ? માનવી પડશે ભાઈ, હું સાક્ષી છું આ વાતની. હા, રામજીના મંદિરમાં ભગવાને રાજ અને મમતાને એમના પાછલા પાંચ પાંચ જન્મ દેખાડ્યા ત્યારે હું હાજર હતી ત્યાં. તો સજા તને પણ થવી જોઈએ. નજરો સામે ભાઈની આબરૂના ચીથરા ઉડતા જોયા તો એ આ વાત તે મારાથી છુપાવી? હા, છુપાવી. કારણ કે આ રાજનો આપણા પર ઉપકાર છે. ત્યાં ગુજરાતમાં પ્રાણની પરવા કર્યા વગર આ રાજે આપણી મમતાને આગમાંથી બચાવી છે. દીકરીને બચાવનારને મારી નાખશો તમે? અરે, એમ તો એક ડોક્ટર પણ જીવ બચાવે છે અને એના બદલામાં એને રૂપિયા ચૂકવાય છે. દીકરીનો હાથ ન સોંપાય. ડોક્ટર જીવ બચાવે છે પણ પોતાનો જીવ જોખમમાં મૂકતો નથી. સુરજભાણજી, તમારી બેનને કહો કે આ રાજપૂતોનો મામલો છે, બૈરાને વચ્ચે બોલવાનો કોઈ અધિકાર નથી. અધિકાર છે, મમતાની સગ્ગી ફોઈ છું હું, જ્યારે તમે તો મારા ભાઈના દૂરના મિત્ર છો. મિત્ર હતો, હવે વેવાય છું. મારા દીકરા ઉમેશજી અને મમતાના સગબણની જાહેરાત આજે જ આખા સમાજની સાક્ષીએ થઈ ચૂકી છે. ભાઈ, દીકરીને રાજપૂતની ઊંચી હવેલીએ વઢાવતા પહેલા એક નજર આ બહેન પર પણ કરી લેજો. આન બાન શાન અને પરંપરાના નામ પર રાજપૂતની હવેલીમાં પરણાવીને મને શું આપ્યું તમે? હા, જવાબ આપો. રખાત સાથે રંગ રાગ બાંધતો અયાશ પતિ, છતે પતિએ હવે વેધવા જેવું જીવન. ભાઈ, એક બાપ તરીકે નિર્ણય તમારે લેવાનો છે કે તમારી દીકરીને જીવથી વધુ ચાહનાર એના પ્રેમી આ રાજ સાથે વળાવી છે કે પછી પરંપરાના નામ પર અયાશપતિની હવેલી. કોણ કહે છે કે મારો દીકરો અયાશ છે? હું કહું છું આ ઉમેશસિંહ પરણેલા છે અને તેની પત્ની અમેરિકામાં છે. એટલું જ નહીં, એ બે વર્ષના બાળકનો બાપ છે. ખાતરી કરવી હોય તો પૂછી લેજો આ જસવંતસિંહની પત્નીને. જસવંતસિંહ, એમાં શું થઈ ગયું સુરજ બાણજી? અયાશી અને રખાતો એ તો રાજપૂતોની શોભા છે. જસવંતસિંહ, મર્યાદામાં રહીને વાત કરો. હું દીકરીનો બાપ છું. હવે આ લગ્ન કોઈ કાળે નહીં થાય. બહુ મોડું થઈ ગયું સુરજ બાણજી. હવે તમે દીકરીના બાપ નહીં,
મારા વેવાય છો અને આ રાજપૂતોની શાનનો સવાલ છે. જો જરા પણ આડે આવ્યા ને તો દીકરીની ડોલીની સાથે એના બાપની અર્થી પણ ઉઠશે. ઉમેદસિંહ, ઉઠાવી લે તારી થનાર લુગાઈને. ક્યાં હાથ ઉભો રહે છે? નહીંતર તારી તલવારથી તારા એટલા ટુકડા કરીશ કે તને અર્થી પર લઈ જવાને બદલે ઘાસડીમાં બાંધીને લઈ જવું પડશે. તે હજી શિરોહીની તલવારનું પાણી અને રાજપૂતોના હાથની તાકાત નથી જોઈ પરદેશી. મમતાને હાથ લગાડવાની હિંમત તો કરી જુઓ. તારો હાથ લાંબો થાય પહેલા આ રણમાં રાજપૂતોના એટલા મરદા પડ્યા છે કે એ લોકોને દાટવા આ રણની રેતી પણ ઓછી પડશે. તું રાજપૂતોને લલકારે છે? ઠાકોરનો દીકરો લલકાર કરે છે ત્યારે નાત જાત પૂછીને નથી કરતો. મારી પ્રીત માટે એક એકના માથા ઉતારીને તો રણ ના બાંધું તો એમ માનજે કે મારી મારી દીકરો નહીં પાથરો જણે તો. ભાઈઓ, સાંભળી લીધું ને? તો પછી ઉજવી નાખો આજે દશેરા અને લખી નાખો લોહીથી આ રણની રેતી ઉપર કે રાજપૂતની તલવાર મ્યાનમાંથી નીકળે ને એટલે દુશ્મનનું લોહી ચાખ્યા પછી જ મ્યાનમાં પાછી ફરે છે. જય માતાજી. Stop!
ममता ममता आपने प्रीत दीदी के ममता राज जो अपनी प्रीत अधूरी छे जो जो मरो सेठो सुनो छे अपना संसार अधूरो छे राज अधूरो छे मार दियो थो वह युवराज ने मां जीव तो देखो हूं जमनादास पागल हो गयो है के गड़े हुए मुर्दे कभी वापस आवे है के आने तो 25 वर्ष पहला में मारी नाख्यो होतो हाउ मिसिंग ए हिसाब पूरो करवाज भगवाने मने नवो जन्म आपी नहीं सुधी मुकलो छे मारा बाप ना हत्यारा तारा लीधे जही आ रण मा राजपूतो नी लाशो ना ढग खड़काया था
આજે ફરી એકવાર હું તારી લાશ ઢાળીને સાબિત કરી દઈશ કે રાજપૂતો ક્યારે વેરનો હિસાબ બાકી નથી રાખતા. અને આજે હું પણ સાબિત કરી દઈશ ઉમેશસિંહ કે ઠાકોર 100 જન્મ સુધી નથી ભૂલતા વાલ, કે નથી ભૂલતા વેર. કે દેખ રહે હો તુમ લોગ, માર ડાલો યે હરામખોર ને. ઢાલ બનાવી છે પણ મારો ધણી તો મરદ છે. મરદ તારી છાતી ચીરીને તારા આંતરડા બહાર ન કાઢી નાખે તો ફટ કેજે મારા સુહાગને. વિક્રમ તમે મારી ચિંતા ના કરો, તમારી અને મમતાની પ્રીતના દુશ્મનનો આજે બદલો લઈ લો. ખબરદાર, જો આગળ વળો તો કાટ ટાલી લો. ઉમેશ, વિક્રમ તમે મારી ચિંતા ના કરો. જાનકી, એ મને બેન કહી. માડાલો સાલેકો. બેન, આજે હું લાચાર છું. આ સુધી રાજને મેં શરીર વગર અનેક વાર બચાવ્યું છે, પણ આજ હું ઈચ્છું તો પણ શરીર વગર એને બચાવી શકું તેમ નથી. કારણ કે આજ પૂર્ણિમા છે, રાહુ શનિની ગોજારી યુતિ છે, જે તમામ પ્રેત માટે કાળ યોગ છે. અને આજે તારા મંત્રેલા તોરાના કારણે હું તારા શરીરમાં પણ પ્રવેશી શકું તેમ નથી. ઈલા
महाराज मार मारी नाका नाराधम ने वर्षों सुधी एने मने लोही सुए रड़ावी छे राज जानकी गुरुजी गुरुजी जुओ तो वत्स फरी एक वार इतिहास नो पुनरावर्तन थई रह्यु छे आवो जानकी महादेव हर हर महाराज आप आई हा दीकरी साधु तो चलता भला दर वर्षनी जेम विहार करवा निकल्या छे जानकी तू ओळखे छे हा विक्रम आ महाराजे मने मंत्रेलो दोरो आपेलो हा दीकरा मने निमित्त बनावीने कुदरते पोतानी महानता फरी एकवार सिद्ध करी दीधी छे एज स्थळ एज चेहरो एटले 25 वर्ष पहला आज स्थळे हूँ अने मारा शिष्यो विहार करवा निकल्या हता तो कोई दटायेलू लागे छे जल्दी बाहर काढ़ो एने हे प्रभु जगत ना जीव मात्र नु कल्याण एज साधु नो धर्म छे मैं जीवन में जे कई पुण्य प्राप्त कर्यु छे એનું તમામ ફળ હું આ યુવાનની સદગતિ માટે અર્પણ કરું છું આ જન્મના એના તમામ બંધનો અને મોહ માયાની જાળથી એના આત્માને મુક્તિ આપો પ્રભુ આજે ફરી એકવાર કુદરતે આપણને અહીં જ ભેગા કર્યા છે તે દિવસે મેં મારો સાધુ ધર્મ નિભાવ્યો અને તને મુક્તિ મળી ગઈ મહારાજ હું પણ ત્યાં જ હતી મને મુક્તિ કેમ ન મળી દીકરી આ પણ વિધાતાના લેખનો જ પ્રતાપ છે આ યુવાનના નસીબમાં મુક્તિ હતી તેથી તેનું આખું શરીર દટાયા છતાં પણ તેનો હાથ બહાર દેખાતો હતો અને તારા ભાગ્યમાં પ્રેત બનીને ભટકવાનું લખ્યું હતું તું પૂરેપૂરી રેતીના રણમાં દટાઈ ગઈ હતી વિધાતાના લેખ ક્યારેય મિથ્યા નથી થતા મિથ્યા થશે મહારાજ શ્રદ્ધા પથ્થરને પણ પરમેશ્વર બનાવી દે છે મને શ્રદ્ધા છે મારી પ્રીત પર અમારું મિલન થશે એ મિલન તો જ થાય જો તમારા બંનેનો પુનર્જન્મ થાય અને એ માટે આ યુવાને મરવું પડે નહીં મહારાજ યુગો યુગો સુધી પ્રેત રૂપે ભટકવાનું મંજૂર છે મને પણ મારા રાજનું મોત નહીં મહારાજ વિક્રમ મારા પતિ છે અને એક પતિવ્રતા નારીનું સૌભાગ્ય છીનવી લેવા માટે કાળ આવશે તો પણ હું લડી લઈશ મહારાજ
विक्रम ना मौत सिवाय बीजो कोई रस्तो होय तो देखाड़ो। ममता नी पीड़ा मारा थी जोवाती नथी। मारा पति नी प्रीत छे। महाराज हूँ वचन आपू छू, हूँ ममता ने मारी शौक तरीके नहीं, मारी बेन नी जेम राखीश। दीकरी, मारी तमाम विद्यानो सहारो लईने कोई रस्तो काढ़ूं तो पण तेनो कोई अर्थ नथी। कारण कारण के आजे पूनम नो चांद सोळे कळाए खिलशे, तेज घड़ीए ममता नु आयुष्य प्रेत योनी मां पूरु थशे, पछी पछी ए वायु स्वरूपे पण नहीं रहे, एनी मुक्ति थई जशे। नहीं महाराज, नथी जोईती मारी मुक्ति। मौत पण अमारी प्रीत ने मारी न शक्यो। ए प्रीत जो हम अधूरी रहशे तो जगत में कोई प्रीत नहीं करे। मने मारी प्रीति अड़गी करना, हे ईश्वर, तू परमेश्वर नहीं, पत्थर छे। आ कया पाप ने सजा मड़ी रही छे मने, आ अन्याय छे, जलम छे। हवे आ कल्पांत नो कोई अर्थ नहीं दीकरी। महाराज, प्रेम करीने जो ममताए अपराध कर्यो होय तो हूँ पण एटलो ज अपराधी छू, मने सजा केम नहीं? ममताए आठ आटली पीड़ाओ सहन करी, मात्र एक ज विश्वास है के एने एनी प्रीत मळशे। आजे आजे विश्वास नो ए तार पण तूटी जशे, तो हे ईश्वर, एटलू याद राखजे के प्रीतना नाम पर थी माणस नो विश्वास उठी जशे। महाराज, प्रीत नहीं रहे तो आखी दुनिया प्रेत बनी जशे। प्रेत हूँ लाचार छू युवान, सृष्टि ना नियम ने कोई ज बदली शकतु नथी, अने हवे आनो कोई ज रस्तो नथी। महाराज, जयरे बद्धा ज रस्ताओ बंद थी जाए त्यारे एक ज दरबार एवो छे ज्या अरज करो तो रस्तो मळे छे। माँ मैलडी नो दरबार, हूँ ज्ञानी नथी महाराज, पण बस थोड़ी भक्ति छे मारी पासे। मैं कथाओं में सांभळी छे कि कईक सतीओए पोताना आयुष्यना दान दीधा छे। हूँ माँ मैलडी ने साथ दईने मारू आयुष्य ममता ने आपवा तैयार छू। नहीं जानकी, नहीं, कोई ज अपराध वगर आम पर ते मारे खातर घणी पीड़ा वेठी छे। ममता मारी एक आंख छे तो तू मारी बीजी आंख छे। हूँ तारा वगर पर नहीं जीव सकूं जानकी। विक्रम, तमारी अने ममता नी पीड़ा जाण्या पछी पण जो हूँ स्वार्थी बनी मारो संसार सजाऊं तो मारी प्रीत लाजे। विक्रम, तमारी साथे फरेल चोरी ना चार फेरा वखते त्रण फेरा मा तमे आगळ हता, अने त्रणे फेरा नी फरजो तमे पति तरीके पूरी करी छे। हवे चौथा फेरा नी फरज बजावानो मारो वारो छे। याद छे ने, मोक्षना चौथा फेरा मा हूँ आगळ हती, आजे मने मारी फरज बजावता न रोकशो विक्रम। जानकी, हे माँ मेलडी, मन कर्म अने वचन थी जो मैं तने भजी होय, माथे तारो हाथ होवा छता मैं क्यारे तारी पासे कशुज मांग्यू न हो, तो आजे मांगू छू। हे माँ, तू तो सर्वशक्तिमान छो, देवताओं ने दुख दूर करनारी माँ मेलडी, आज दिन सुधी मारी भक्ति माँ जाने के अजाने कोई पर कचाश न रही होय तो हे माँ, आज पछी नो मारू संपूर्ण आयुष्य ममता ने आपी दे। माँ, ममता ने आपी दे। ओम श्री मेलडी माता नमः।
त्याग करीना जे साबित करी दीदू छे कि बहन ना संबंध फक्त लोही नाच नहीं लागणी ना पण होय छे। खरी वात छे दीकरी, ज्यां सुधी आ सृष्टि मां त्याग समर्पण अने प्रीत रहशे त्यां सुधी चंद्र के सूरज रहे के न रहे पण जन्मो जन्म नी प्रीत ना अजवाळा आ सृष्टि पर कायम माटे पथरायेला रहशे। कल्याण भव। हर अवतारे